प्रकरण बे आकार अने खूणाओ। दाखला नंबर एक आकृति परथी नीचेना प्रश्नों जवाब आप। जो बाळको आकृति ए में त्रण खूणा देखाय छे एक बे त्रण, आकृति बी में एक बे त्रण चार खूणा देखाय छे, आकृति सी में एक बे त्रण ने चार खूणा देखाय छे अने आकृति डी में एक बे त्रण चार ने पांच खूणा देखाय छे। तो जो बाळको सौथी वधु खूणाओ कई आकृति में छे, तो जो पांच वधारे कहेवाय तो अहीं डी लखवानो। सौथी ओछा खूणा तो जो बाळको अहीं ओछा छे ने एक बे त्रण, एटले ए जवाब लखवानो अहीं। અને ત્રણ એકી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે, તો જો બાળકો અહીંયા આકૃતિ સીમાં પણ ચાર છે ને બીમાં પણ ચાર છે, એટલે શું લખવાનું? પહેલાં બી આવે તો કે બી અને સી, શું લખશો જવાબ? અહીંયા લખશું ડી, અહીંયા લખશું એ, અને અહીંયા લખશું બી અને સી। દાખલા નંબર બે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં જો બાળકો ટી જેવું દેખાય છે, અહીંયા ખૂણો છે, અહીંયા એમ દેખાય છે, અહીંયા મોટો ખૂણો છે, અહીંયા ઓ, અહીંયા ઝેડ, અહીંયા ખૂણો બનેલો છે। કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો જો બાળકો સૌથી મોટો આ ખૂણો દેખાય છે, જો આ કાટખૂણો કહેવાય, અહીંયા કાટખૂણો બને છે, અહીંયા મોટો, અહીંયા એક ખૂણા નથી અને અહીંયા નાનો ખૂણો બને છે। તો જો કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો બાળકો જો આ મોટો છે એટલે શું આવશે? એમ, તો અહીંયા એમ લખી દેવાનું। પાંચ, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો જો સૌથી નાનો ઝેડમાં છે બાળકો, ઝેડમાં નાનો દેખાય છે એટલે અહીંયા લખવાનું ઝેડ। છ, કયા મૂળાક્ષરના ખૂણો રચતો નથી? તો જો ઓ છે, ઓ ઓ ઓમાં એક પણ ખૂણો દેખાતો નથી એટલા માટે અહીંયા લખવાનું ઓ। સાત, મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો જો મૂળાક્ષર ટી છે, ટીમાં બે ખૂણા છે ને એકા અને એકા, એક આ બાજુ ખૂણો ને એક આ બાજુ, એટલે ટીમાં બે ખૂણા, તો જો અહીંયા લખ્યા મૂળાક્ષર ટીમાં લખવાના બે, મૂળાક્ષર એમ, એમમાં જો બાળકો એક બે ના ત્રણ, તો ત્રણ થયા, ઓમાં એક પણ નહીં, શૂન્ય શૂન્ય। ઝેડ, ઝેડમાં બાળકો એક ખૂણો આ અને એક ખૂણો આ દેખાય છે ને, જો એક ખૂણો આ, તો શું બન્યું? બે, એક ને એક બે, તો અહીંયા બે લખી દેવાનું, ટુ લખી દેવા અંગ્રેજીમાં। દાખલા નંબર ત્રણ આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો। તો બાળકો જો પહેલા આકૃતિને ધ્યાનપૂર્વક જોઈ લો, એ બી સી ડી લખેલું છે। આઠ, આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો ચલો બાળકો ગણીએ, એક બે ત્રણ ચાર, તો ચાર લખ્યા, કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? નાનું, અહીંયા કાટખૂણો બનશે, અહીંયા કાટખૂણો બનશે, જો સૌથી મોટો આ થયું, તો સૌથી મોટો ખૂણો કયો? સી છે ને બાળકો, સૌથી મોટો સી, તો અહીંયા લખવાનું કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? ખૂણો સી। કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો જો સૌથી ઓછું નાનો ખૂણો આ ડી છે ને બાળકો, તો જો અહીંયા લખવાનું ખૂણો ડી। દાખલા નંબર ચાર કોષ્ટકમાં માંગે મુજબ વર્ગીકરણ કરો, કૌંસમાં ક્રમ નંબર 20, 21 અને 22 તમને તમને પસંદિત મૂળાક્ષરો લખો। ક્રમ, મૂળાક્ષર, ખૂણાઓની સંખ્યા, કાટકોણ, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા। તો બાળકો ક્રમમાં જો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 છે। પછી મૂળાક્ષર, મૂળાક્ષરમાં સી છે, તો એમણે કીધું ખૂણાઓની સંખ્યા, તો એમાં ખૂણા કેટલા છે બાળકો? તો જો એક આ ખૂણો બન્યો અને એક આ ખૂણો બન્યો, તો ખૂણાઓની સંખ્યા બે છે। તો કાટકોણ કેટલા? તો જો કાટકોણ જ બને છે, બે કાટકોણ છે, તો બે કાટકોણ,
काटकोण थी नाना खूणानी संख्या तो काटकोण थी नानू कशुं नथी एटले शून्य लखवानुं। काटकोण थी मोटा तो मोटा पण नथी एटले शुं लखशुं अहींया शून्य। बारमां जो डब्ल्यू छे बाळको, डब्ल्यू डब्ल्यू छे तो खूणाओनी संख्या तो जो एक बे ने त्रण तो त्रण लख्या। पछी काटकोण केटला छे तो जो एमां एक काटकोण बनतुं नथी, काटकोण थी नाना बने छे એટલે બનતું નથી એટલે શૂન્ય લખી દેવાનું। ના બનતું તો શું કરવાનું, શૂન્ય। અને જો કાટકોણથી નાના તો નાના છે ને તો ત્રણે ત્રણ નાના છે તો ત્રણ, અને કાટકોણથી મોટા એક પણ નથી। એલ, એલમાં શું બને છે જો બાળકો, એક જ ખૂણો બને છે તો એક કાટકોણ બને છે તો એક, કાટકોણથી નાના તો એક નથી એટલે શૂન્ય, અને કાટકોણથી મોટા પણ નથી એટલે શૂન્ય। પછી ચૌદમાં જો બાળકો ઝેડ છે તો કેટલા, એક ખૂણો ને બે ખૂણો ને એ કાટકોણથી નાના છે એટલે કાટકોણમાં ઝીરો આવશે, અને કાટકોણથી નાનામાં બે આવશે, અને કાટકોણથી મોટા નહીં બનતા એટલે શું આવશે, ઝીરો। કે, કેમાં જો બાળકો એક બે ને ત્રણ ખૂણા બને છે તો ત્રણ લખ્યા, કાટકોણ બનતું નથી એટલે શૂન્ય લખવાનું। કાટકોણથી નાના છે એટલે કેટલા છે, બે નાના છે, બે નાના છે તો બે ને એક મોટું છે એટલે એક, કાટકોણથી મોટામાં એક આવશે। વાય, વાયમાં જો કેટલા ખૂણા બને, એક બે ને ત્રણ તો ત્રણ, હવે કાટકોણ કેટલા એમાં તો કે નવ, નવ કાટકોણ બન્યા। અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા તો કાટકોણથી નાનું અંદર છે, કાટકોણથી નાના એક, અને કાટકોણથી મોટા તો જો આ મોટું છે ને આ ભાગ મોટો છે, કાટકોણ નવ, કાટકોણથી નાના એક, અને કાટકોણથી મોટા બે। હવે સત્તરમાં ઈ છે તો ઈમાં જો બાળકો કેટલા ખૂણા છે, ચાર ખૂણા છે, એક એક બે ત્રણ ચાર, અને કાટકોણ કેટલા છે જો ચાર જ છે ને, અહીંયા એક ને બે ત્રણ ને ચાર, ચાર કાટકોણ, અને કાટકોણથી નાના નથી એટલે શૂન્ય, કાટકોણથી મોટા પણ નથી એટલે શૂન્ય આવશે બાળકો। અઢારમાં એક્સ છે, એક્સમાં જો કેટલા ખૂણા બને છે, ચાર, એક બે ત્રણ ચાર, તો ચાર ખૂણા, અને કાટકોણ નહીં બનતું એટલે શૂન્ય, કાટકોણથી નાના બને છે બે એટલે બે, અને કાટકોણથી મોટા પણ બે છે એટલે બે। એક્સમાં એન છે બાળકો તો જો એનમાં ખૂણા કેટલા છે તો કે બે, એક ને બે, પછી કાટકોણ તો છે જ નહીં આમાં એટલે શૂન્ય, અને કાટકોણથી નાના બે છે અને કાટકોણથી મોટા કોઈ નથી એટલે શૂન્ય। જો બાળકો વી છે, વીમાં એક જ ખૂણો છે એટલે એક, કાટકોણ નથી એટલે શૂન્ય, અને કાટકોણથી નાનો એક છે, અરે નાનો એક, અને કાટકોણથી મોટો એક પણ નથી એટલે શૂન્ય। ડીમાં જો બાળકો ચાર ખૂણા બને છે, એક બે ત્રણ ચાર, તો ચાર, અને એ કાટખૂણ, કાટકોણ બને છે એટલે ચાર કાટખૂણ, કાટકોણથી નાના પણ નથી, કાટકોણથી મોટા પણ નથી એટલે શૂન્ય આવશે। પછી જ્યાં પી, પીમાં બાળકો જો એક બે ત્રણ ચાર ખૂણા બન્યા, અને એક આ બાર પાંચ બને છે તો પાંચ, અને એ પાંચે પાંચ શું છે, કાટકોણ છે તો પાંચ, અને કાટકોણથી નાના પણ નથી, કાટકોણ, કાટકોણથી મોટા પણ નથી એટલે અહીંયા આવશે શૂન્ય બાળકો। દાખલા નંબર પાંચ, નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો। તો બાળકો આકૃતિ નંબર 23 જોઈએ, 23 નંબરમાં શું છે, જો નાનો કાંટો 10 ઉપર છે અને મોટો 8 ઉપર છે તો ખૂણો કેટલો બને, તો જો બાળકો તમારે શું કુલ વર્તુળનો માપ હોય ને 360 હોય, એને આપણે 12 વડે ભાગીએ તો શું 30 અંશ મળે, તો આ એક નંબરને 30 ગણવાના, 30 ત્રણ કતાન ત્રણ દુ છો ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર, એક મીંડું લગાવી દઉં એટલે કેટલા 150 અંશ થયા, ખૂણા, ખૂણો કેટલો બન્યો બાળકો 150 અંશનો, અને સમય શું થયું કે 10 અને 15, તો જો સમય લખ્યો આપણે 10 અને 15, એ નાનો કાંટો 6 અને 7ની વચ્ચે છે પછી, ને મોટો 8 ઉપર છે તો બે વચ્ચે એક જ અક્ષર આવ્યો એટલે 30, તો 30 અંશ લખી દેવાનું। તો બાળકો અહીં જો ત્રણ કા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ એટલે 90 અંશ થયા, એક મીંડું લગાવી દેવાનું, 90 અંશ થયા, એલ બને ને એટલે 90 અંશ કહેવાય, 90 અંશને કેટલા વાગે છે, નાનો કાંટો 3 ઉપર છે ને મોટો 12 ઉપર છે એટલે 3 વાગ્યા, તો જો અહીંયા લખ્યું 3
આવી રીતે લખી દેવાનું 3 કલાક. દાખલા નંબર 6, નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાઓના પ્રકાર લખો. તો બાળકો જો અહીં તમને સમય કેટલો છે, 9 વાગ્યા છે. જો નહીં, અહીંયા 9 વાગે દોરેલા છે. તો જો અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે, 3 × 3 = 6 × 3 = 9. 90 અંશનો ખૂણો બને છે. બાળકો જ્યાં એલ બને ને ત્યાં તમારે 90 અંશ જ સમજવું. તો જો અહીંયા 90 અંશ છે અને જ્યાં સીધી લીટી આમ કે આમ આમ બને એને 180 અંશ કહેવાય. તો 9 વાગે કયો ખૂણો બને? તો કે 90 અંશ. 3 વાગે પણ 90 અંશ. તો બાળકો અહીં જો 6 વાગે છે સીધી લીટીઓ, તો 180 અંશ થાય. અને અહીં બાળકો 6 વાગેલા દેખાય છે. અહીંયા તમને 1 વાગે છે. જો એક બે વચ્ચે કેટલો કાંટો છે? એક જ છે. એક જ અક્ષરો તો 30 ગણવા. તો જો 30 અંશનો ખૂણો થાય, 1 વાગે કેટલા અંશનો ખૂણો બને? 30 અંશનો. બાળકો દાખલા નંબર 7, નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો. 29. અહીં બાળકો 10 વાગે છે. 10 વાગ્યામાં બાળકો કાટકોણથી જો અહીંયા નાનો ખૂણો દેખાય છે ને, તો અહીંયા લખી દેવાનું ખૂણામાં કાટકોણથી નાનું. અને સમય છે 10 કલાક. 10 વાગે છે એટલે 10 કલાક. પછી બાળકો અહીં જો 9 અને 10 થઈ છે, તો એ કાટકોણથી મોટો ખૂણો છે કે 9 અને 10. પછી બાળકો અહીં 8 અને 15 થઈ છે, તો અહીંયા પણ શું આવશે? કાટકોણથી મોટો. 8 અને 15 થાય છે એટલે કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી નાનો 10 વાગે છે, તો જો નાનો ખૂણો દેખાય છે ને, અહીંયા કાટકોણથી મોટો. અહીંયા 9 અને 10 થાય છે. અહીંયા પણ બાળકો કાટકોણથી મોટો. 8 અને 15 થાય છે એટલે કાટકોણથી મોટો. દાખલા નંબર 8, નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. જો હા, તો નવો બનતો આકાર ખાનામાં દોરો. આકાર ખૂણામાં ફેરફાર થાય છે, હા કે ના? કયો આકાર બનશે? તો બાળકો અહીં આકાર આપેલા છે. અહીંયા ષટકોણ છે, અહીં છે પંચકોણ, અહીંયા ત્રિકોણ છે. તો જો ખૂણામાં ફેરફાર થાય છે, હા કે ના? તો જો અહીંયા ખૂણામાં ફેરફાર થાય છે એટલે હા, અહીંયા પણ થાય છે એટલે હા, અહીંયા થતું નથી એવું એવું દેખાય છે એટલે ના. અહીંયા તમારે અડધો અહીંયા દોરી નાખવાનું. અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. 1. આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી? એ ત્રિકોણ, બી અહીંયા પર ત્રિકોણ દેખાય છે, સી આમાં ચતુષ્કોણ છે, ડી આમાં ત્રિકોણ છે. તો કયો નથી? તો સી નથી. તો અહીંયા સી ઉપર રાઈટ કરી દેવાનું. પછી છે 2. બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? એ 3, બી 4, સી 9, ડી 5. તો અહીં બાળકો કેટલા છે? જો એક મોટું, એક આખું, 1, 2, 3, 4 ને આ 5. તો શું આવશે? ડી 5 આવશે. શું આવશે? ડી 5. 3. નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે? એ અહીં 8 અને 20 થાય છે, અહીં 9 વાગ્યા છે, બીમાં, સીમાં 4 અને 10 થાય છે, અને ડીમાં 7 અને 5 થાય છે. તો બાળકો જો અહીં તમને એલ દેખાય છે, ઊંધો એલ, તો અહીં કાટકોણ બને છે. જો એલ બને તો જ આપણે કાટકોણ કહેવાનું, એટલા માટે બી જવાબ આવશે. નીચેનામાંથી કઈ આકૃતિમાં એક પણ ખૂણો દબાવતા આકાર બદલાતો નથી? તો બાળકો એ ત્રિકોણ, બી લંબચોરસ, સી પંચકોણ, ડી ચતુષ્કોણ. તો બાળકો અહીં ત્રિકોણને આપણે ગમે એમ દબાવીએ ને, તો એનો આકાર એવો ને એવો રહે, એટલે શું આવશે? એ ત્રિકોણ. આકૃતિને આધારે પ્રશ્નનો જવાબ આપો. જો બાળકો બાજુમાં તમને આકૃતિઓ દેખાય છે, 5. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો.
તો બાળકો તેવા ખૂણા બનાવતી સંખ્યા ત્રણ છે. કાટકોણથી નાના હોય જો એકા એકા બે એકા ત્રણ છ. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી થાય? કાટકોણથી મોટા જોજો બાળકો, અહીંયા પોડું છે, એક બે ત્રણ ને આ ચાર, તો અહીંયા શું લખવાનું? ચાર સાત. કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય લખો. તો જો બાળકો, અહીં ત્રણ વાગ્યા છે, એલ બન્યો એટલે અહીંયા ત્રણ લખી દેવા, ત્રણ કલાક. પછી છે જો અહીંયા નવ વાગ્યા છે તો એલ બન્યો, તો અહીંયા નવ કલાક અહીંયા લખી દેવાનો આવો સમય. આઠ, બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે? તો બાળકો જો અહીં બાર આઠ છે અને અંદર આઠ છે, તો આઠના સોળ થાય ને. જો અહીંયા એકથી લઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે આઠના સોળ થાય. તો જો અહીંયા લખી દેવાના સોળ. પછી છે નવ, આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે? અંદરના ખૂણા કેટલા છે? અંદરના ખૂણા આઠ છે. આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે? આઠ. જો આ મોટા મોટા છે ને, આ મોટા મોટા બાર હોય બધા મોટા મોટા, બધા અંદર કાટકોણ બને છે. બાળકો, અહીં આપણું પ્રકરણ બે આકાર અને ખૂણાઓ પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ ત્રણમાં ફરીથી મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.